સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રય સ્થાન માનવ મંદિર આશ્રમ ખાતે અનોખો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાવરકુંડલાના હાથસણી રોડ પર આવેલા મનોરોગી આશ્રય સ્થાન માનવ મંદિર આશ્રમ ખાતે અનોખો ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ આશ્રમમાં તમામ રાષ્ટ્રીય ભાવનાઓને ઉજાગર કરવાનો અને રાષ્ટ્રભાવના જગાડવા માટેના તહેવારો ઉજવાય છે, જેના ભાગરૂપે આજે સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। અમરેલીના ખ્યાતનામ સેવાભાવી ડોક્ટર ભરત કાનાબારના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર કાનાબારે જણાવ્યું કે જે રીતે સવારમાં વહેલા મંગળા આરતી અને વહેલી નમાઝ પઢવાનો લોકોને ટાઈમ છે, પરંતુ વર્ષમાં બે વાર આવતા રાષ્ટ્રીય પર્વને ઉજવવાનો સમય નથી, તે ખૂબ જ દુઃખની વાત છે। ત્યારે આ મનોરોગી પોતાના જીવનમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાના ભક્તિ બાપુના પ્રયાસ ખૂબ જ સરાહનીય છે। છેલ્લા 8 વર્ષથી રખડતા ભટકતા મનોરોગી બહેનોની વિનામૂલ્યે સારવાર કરી પુનર્જીવન પ્રાપ્ત કરવાના પ્રયાસની સેવા કરી રહેલા ભક્તિ બાપુએ માત્ર માનવતાનો ધર્મ સ્વીકારી આ મનોરોગી મહિલાઓને રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે। મંદિર માનવતાવાદી વિચારોની પાયામાં બનેલા છે અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલું છે। આ મનોરોગી બહેનોના જીવનમાં રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય અને સમગ્ર દેશવાસીઓની અંદર રાષ્ટ્રીય ભાવના ઉન્નત બને એવા વિચારોને લઈ અમે આ સ્વતંત્રતા દિવસ મનાવ્યો છે અને આ તકે દેશની આર્મીનું સન્માન એટલા માટે કર્યું કે આ દેશ આર્મીનું કાયમ આભારી રહેશે, એમનું કાયમ માટે સન્માન થતું રહેવું જોઈએ। ધન્યવાદ। માનવ મંદિર સાવરકુંડલામાં એક ખૂબ જ સમાજનું મહત્વનું કામ કરી રહી છે, ખાસ કરીને મંદબુદ્ધિ અને જેને સમાજે તરછોડા જેવા ગાંડા લોકોને આશ્રય આપવાનું। ભક્તિરામ બાપુની નિશ્રામાં આ કામ વર્ષોથી સુંદર ચાલી રહ્યું છે, એમાં જે આજે આ ધ્વજવંદનનો કાર્યક્રમ હતો। આ તબક્કે ખાસ તો મારે એ પણ કહેવું છે, જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે સામાન્ય નાગરિકોની રાષ્ટ્રીય તહેવારોમાં જે ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ, એ પ્રતિબદ્ધતા હોવી જોઈએ, એ ખૂટી રહી છે। આપણે ધાર્મિક આરતી હોય, વહેલી મંગળાની આરતી હોય કે નમાઝ પઢવાનો, તો વહેલી સવારે દોડીને પહોંચી શકીએ છીએ, પણ વર્ષમાં માત્ર 2 દિવસ રાષ્ટ્રીય તહેવારોમાં લોકોની જે સહભાગીતા હોવી જોઈએ એ નથી જોવા મળતી। આવી બધી આવા રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે જ આપણી રાષ્ટ્રીયતાના ગુણો સામાન્ય નાગરિકોમાં, વિદ્યાર્થીઓમાં, યુવાનોમાં જતા હોય છે, તો એમાં લોકો વધારે ઉત્સાહભેર આગળ આવે। ખાસ કરીને આઝાદીના અમૃત મહોત્સવ આપણને એ વાતની યાદ અપાવે છે કે આ દેશની આઝાદી માટે જે લોકો લડેલા છે એમની એક અપેક્ષા હતી કે આ રાષ્ટ્ર પ્રગતિના વૈભવના ઉન્નત શિખરે પહોંચે, તેમાં આપણા સૌનું એમાં યોગદાન બની રહે એવી આ તબક્કે હું આશા વ્યક્ત કરું છું। સન્માન કર્યું સાથે સાથે આ તબક્કે ખૂબ જ સુંદર જે અત્યારે મિલિટરીના જવાનો છે, નિવૃત્ત ફોજીઓ છે અને અત્યારે જે વર્તમાન છે એમનું અહીંયા આશ્રમ તરફથી ખૂબ જ સુંદર સન્માન પણ કરવામાં આવ્યું।